નવસારીની સંસ્કાર ભારતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા ખાતે બે દિવસીય ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. નવસારીના સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત શેઠ પુરુષોત્તમ હરજીવન વિદ્યાલય ખાતે શાળાના પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિકના ધોરણ 5, 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની આગળ સૂઝબૂછથી ગણિત તેમજ વિજ્ઞાનની વિવિધ કૃતિઓ મોડલ સ્વરૂપે તૈયાર કરવામાં આવી હતી, જેમાં તીડનો ત્રાસ, સ્વચ્છનગર, સૂર્ય ઉર્જા, હોલોગ્રામ તેમજ વર્તુળના ભાગો જેવી કૃતિઓનો સમાવેશ થાય છે. આ તમામ કૃતિઓનું શાળા દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શ્રી બાલપરિક પ્રાથમિક વિદ્યાલયમાં વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર અમારી શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો, જેમાં અમારી શાળાના 141 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેના દ્વારા અમે 47 જેટલી કૃતિઓ રજૂ કરી હતી અને બધા જ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ 47 કૃતિઓને અમે 6 વિભાગની અંદર વહેંચણી કરી હતી, જેની અંદર કૃષિ અને સજીવ ખેતી, સંસાધન વ્યવસ્થાપન, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યાયન, કચરાનું વ્યવસ્થાપન અને ગાણિતિક નમૂના નિર્માણ. આવી રીતે અમે 6 વિભાગની અંદર આ 47 કૃતિઓને રજૂ કરી હતી અને બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ આ બધા જ વિદ્યાર્થીઓનો જે ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓનો હું ઉત્સાહભેર અભિનંદન કરું છું. અસ્તુ. આપણે જાણીએ છીએ કે સાયન્સ ઇઝ ધ બેસ્ટ એક્સપેરિમેન્ટ, એટલે કે સાયન્સ એક પ્રવૃત્તિ, વિજ્ઞાન એક પ્રવૃત્તિ છે અને આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન શીખે તેમજ તેઓનામાં જિજ્ઞાસાવૃત્તિ તેમજ કલ્પના શક્તિ વિકસે. અમારા શાળામાં 2020માં વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન પર્યાવરણનો માં અમે ભાગ લીધો છે. અમારી કૃતિનું નામ છે 3D હોલોગ્રામ ટેકનોલોજી. અમારી કૃતિ તૈયાર કરવા પાછળનો હેતુ એ છે કે વિદ્યાર્થી, શિક્ષક અને વાલીઓ ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા થાય. અમારી કૃતિ પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ અગત્યની શોધ ખૂબ જૂની છે. ઈસવીસન 1940માં હંગેરિયન વૈજ્ઞાનિક ડેનિસ ગેબોરે આની શોધ કરી હતી. ચારે બાજુએ 2D ચિત્ર 45° ખૂણે ગોઠવેલ કાચ પર પરાવર્તિત કરી 3D ચિત્રની રચના કરી શકાય છે. આ છે 3D હોલોગ્રામ ટેકનોલોજી. અમારી ટેકનોલોજીનો ફાયદા એ છે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ ઇન્ટરનેટ અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરતા થાય. વિદ્યાર્થીઓ મનોરંજન સાથે સાથે શિક્ષણ પણ મેળવી શકે છે. વિદ્યાર્થીઓ શાળા સમયે અથવા તો શાળા સમય બાદ પણ શીખી શકે છે. વિદ્યાર્થીઓ, મારું નામ ઢોલરિયા ધ્રુવ ચિમનભાઈ છે. આજે અમારી શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું હતું. એમાં મેં પણ એક કૃતિ રજૂ કરી હતી. તે કૃતિનું નામ છે સ્માર્ટ સોલાર સિટી. આ સિટીમાં સૂર્યઉર્જાનું મહત્ત્વ અને સોલાર પેનલનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે કે આજે સોલાર પેનલનો ઉપયોગ વધવા માંડ્યો છે અને તેનું કારણ છે કે સોલાર પેનલનો ઉપયોગ કરવાથી આપણા ઘરનું બિલ ઓછું આવે છે. આજે જે આપણે મોટા મોટા બિલો ભરીએ છીએ તેને અટકાવવા માટે આ સોલાર પેનલનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. બીજું એ છે કે ભવિષ્યમાં વીજળીની કમી સંતોષાય છે અને આજે આ સોલાર પેનલનો ઉપયોગ વધ્યો છે કારણ કે આજે અમે પણ આ એક પ્રયોગ રજૂ કર્યો છે. તેનાથી અમે દર્શાવવા માંગીએ છીએ કે આપણે મોટા મોટા બિલ ભરવાને બદલે આ સોલાર પેનલનો વધુમાં વધુ ઉપયોગ કરીએ. અને આ વિજ્ઞાન પ્રદર્શનમાં મને એ ખબર પડી કે આ પ્રયોગો પણ મને પ્રેરણાદાયક, લાભદાયક અને રસપ્રદ લાગ્યા છે અને અમારી શાળામાં આવી પ્રવૃત્તિઓ થતી રહે એવી હું મારા શિક્ષકો પાસે આશા રાખું છું. થેન્ક યુ, ધન્યવાદ. સંસ્કાર ભારતી શાળા ખાતે યોજાયેલા આ પ્રદર્શનના ઉદ્ઘાટન માટે ભૂપેન્દ્ર દેસાઈ, ભરતભાઈ દેસાઈ તેમજ રતિલાલ પટેલના હસ્તે દિવ્ય પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જે 2 દિવસ માટે શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માટે ખુલ્લું કરવામાં આવ્યું હતું.
તે ગ્રાહકોને આગળ આપશે, તે થતા ફાયદા રોજગારી મેળવવાનું તકો મળે છે. હાઇડ્રોલિક ટ્રાફિક રેડિયો સિસ્ટમનું અમારી કૃતિનું નામ જ હાઇડ્રોલિક ટ્રાફિક રેડિયો સિસ્ટમ છે. તેની તૈયાર કરવાની પર એક બાજુનો ફૂટપાથ સિમેન્ટનો બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજો બાજુનો ફૂટપાથ એ હાઇડ્રોલિક. એક મિનિટ, હવે અમે તેને અહીં નીચે લઈ જઈશું, એટલે કે ફૂટપાથ નીચે. ધન્યવાદ.